ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોત ભાગ 5 માં આપણે વાત કરવાના છીએ વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની। ટેકનોલોજીની પ્રગતિ સાથે દિવસે ને દિવસે આપણી ઉર્જાની માંગ પણ વધતી જાય છે, જીવન પદ્ધતિ પણ બદલાય, વધુ ને વધુ કાર્ય કરવા માટે મશીનોનો ઉપયોગ વધારે ને વધારે કરીએ છીએ, તો તેના કારણે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ પણ વધે છે અને ઔદ્યોગિકરણના લીધે આપણા જીવન સ્તરની અંદર સુધારો પણ આવે છે। તમે તમારા દાદા દાદી કે અન્ય વડીલો પાસેથી શોધી શકો કે તેઓ કેવી રીતે શાળાએ જતા, યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત કેવી હતી, તેઓ પાણી ક્યાંથી લાવતા, મનોરંજન માટે તેમની પાસે કયા પ્રકારના સાધન હતા। તમે દરેકની તુલના જો તમારા સાથે કરશો આજના સમય સાથે તો તેમાં ઘણો બધો બદલાવ છે। જેમ જેમ આપણી ઊર્જાની જરૂરિયાત વધતી જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ઊર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂરી બનશે। આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા તો જાણીતા ઉર્જા સ્ત્રોતની ઉર્જાનો વધુ ને વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તથા ઉર્જાના નવા સ્ત્રોત પણ શોધી શકીએ। ઉર્જાના કોઈપણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણ બનાવવા જરૂરી બનશે અને આપણે ઉર્જાના કેટલાક અદ્યતન સ્ત્રોતો જોઈશું કે જેમનો ઉપયોગ આપણે કરવા માંગીએ છીએ અને સ્ત્રોતમાંથી ઉર્જાને મેળવવા માટે સંગ્રહિત કરવા માટે તેની અલગ અલગ કઈ પદ્ધતિઓ છે એ પણ વિચારીએ। કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો તેનાથી ઉર્જા અને આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે, તો શું તમે આ વાતથી સહમત છો? તમારા મતે આ વિચાર જે છે યોગ્ય છે? તમારો જવાબ જે છે એ તમારે લખવાનો છે, વિચારવાનો છે। વાત કરીએ પ્રથમ સૌર ઉર્જાની, સોલર એનર્જી શું છે? 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ લગભગ 5 અબજ વર્ષ સુધી તે આ જ ઉર્જાનું જે છે ઉત્સર્જન કરતો રહેશે એવું એક અનુમાન છે। આ સૌર ઉર્જાનો માત્ર થોડો જ ભાગ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે। પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય। ભારતની જો વાત કરીએ તો વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે નસીબદાર છીએ। એક અંદાજ મુજબ એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી આ ઉર્જા 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી હોય છે। સ્વચ્છ આકાશ એટલે કે વાદળ રહિત હોય ત્યારે પૃથ્વીના કોઈ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી ઉર્જાનું સરેરાશ પ્રમાણ જે છે એ 4-7 કિલોવોટ અવર પ્રતિ મીટર વર્ગ જેટલું હોય છે। પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરના લીધે લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્ર દીઠ પ્રતિ સેકન્ડ પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહેવામાં આવે છે અને તેનું અંદાજિત મૂલ્ય જે છે સન્નિકટ મૂલ્ય જે છે 1.4 કિલો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર અથવા તો 1.4 કિલો વોટ પર મીટર સ્ક્વેર જેટલું આંકવામાં આવે છે। આ પૂરક માહિતી તમારે માત્ર જાણકારી માટે। અહીંયા તમારી પાસે એક પ્રવૃત્તિ છે કે જેમાં 2 શંકુ આકારના ફ્લાસ્ક લઈ એકને સફેદ રંગથી અને બીજાને કાળા રંગથી રંગીએ, બંનેને પાણીથી સંપૂર્ણ ભરી દઈએ, બંને ફ્લાસ્કને 1.5-1 કલાક માટે સૂર્યના સીધા કિરણ તેના પર પડે તેમ રાખીએ, બંને ફ્લાસ્કને સ્પર્શ કરી અને કયું ફ્લાસ્ક સૌથી વધારે ગરમ છે એ તમારે જોવાનું છે। તમારું અનુમાન જે છે ત્યાં સાચું પડશે, કારણ કે તમે જે ફ્લાસ્કને કાળા રંગથી રંગેલું છે એ વધારે ગરમ હશે સફેદની તુલનામાં। તો સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા તો પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે। આ ગુણધર્મનો ઉપયોગ કરીને સૌર કુકર અને સોલર હીટર કાર્યપદ્ધતિમાં વપરાય છે। કેટલાક સૌર કુકરમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરી શકે। સૌર કુકરોમાં કાચની તકતીનું ઢાંકણ હોય, ગ્રીનહાઉસ અસર વિશે તમે શું શીખ્યા હતા તે યાદ કરી લેશો તો તમને આ જે વિગત છે સંપૂર્ણ યાદ રહી જશે। અહીંથી સૂર્યના કિરણો જે છે અરીસા ઉપર પડે, અરીસાની પછી પરાવર્તન પામીને કાળી સપાટી જે છે આ ભાગમાં, એ ભાગમાં તમે રાખેલું કોઈપણ ધાન્ય જે છે એ તરત ત્યાં તૈયાર થઈ જાય છે। સૌર કુકર અથવા તો સોલર વોટર હીટરની સંરચના અને કાર્યપદ્ધતિનો ખાસ કરીને તે કેવી રીતે અલગ અલગ કરેલ છે તે મહત્તમ ઉષ્મા શોષે છે તેના સંદર્ભમાં તમારે અભ્યાસ કરવાનો છે। બીજું કે આની સાથે આ વિડીયો લિંક સાથે તમને અન્ય સોલર એનર્જી સંલગ્ન જેટલા પણ વિડીયોઝ છે સૌથી વધારે માહિતીપ્રદ તમારા માટે કામના છે એ આમાં આજે એડ કરેલા છે, જોવાનું ન ચૂકશો। બીજું કે સસ્તી સહેલાઈથી પ્રાપ્ત થતી સામગ્રીનો ઉપયોગ કરીને તમે સૂર્ય કુકર કે સોલર હીટર જે છે બનાવી શકો છો। તપાસ કરો કે તમારી આ રચનામાં તમે કેટલું તાપમાન મેળવો છો। બીજું કે સૂર્ય કુકર અને સોલર વોટર હીટરના ઉપયોગથી થતા ફાયદા અને તેની તમારે મર્યાદાની ચર્ચા કરવાની છે।
અહીંયા તમે આ પ્રકારની સોલર પેનલ જે છે, કદાચ તમે ગામમાં કોઈક જગ્યાએ જોવો તો આ જે સોલર પેનલ છે જેની મદદથી દિવસ દરમિયાન તે ઉર્જા જે છે, સૂર્યના કિરણોની ઉર્જા એ આમાં સંગ્રહિત થાય. અહીંયા બેટરી મૂકેલી છે એ તેમાં સંગ્રહ થાય અને જ્યારે રાત પડે ત્યારે આમાંથી પાછો પ્રકાશ છે એલઈડી મારફતે એ આપણને આપવામાં આવે છે. દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ આ ઉપકરણો ઉપયોગી છે તે સરળતાથી જોઈ શકાય છે, કારણ કે સૂર્ય જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે તેનો ઉપયોગ કરી શકશો. સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલાર સેલનો ઉપયોગ દૂર કરી શકે છે. એક વિશિષ્ટ સેલ તેને સૂર્ય સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5 થી 1 વોલ્ટ ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે. સોલર સેલ પેનલ તરીકે ઓળખાતી ગોઠવણમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોલાર સેલના સંયોજન કરાય છે. આકૃતિ તમને 14.7 જે છે તમારી વ્યવહારિક ઉપયોગ માટે પૂરતી વીજળી પૂરી પાડે છે. સોલાર સેલ સાથે સંકળાયેલ મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતા નથી, જાળવણીની કોઈ જરૂર હોતી નથી, ઓછી હોય છે અને કોઈપણ કેન્દ્રિત રચના વગર ઘણું બધું સંતોષજનક તમે તેમાં કાર્ય મેળવી શકો છો. બીજો ફાયદો એ છે કે તે અંતરિયાળ, દુર્ગમ અથવા તો ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારમાં કે જ્યાં પાવર વિતરણ લાઇન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં તમે તેને પ્રસ્થાપિત કરી શકો છો. સોલાર સેલ બનાવવા માટે ઉપયોગી એવું સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ સોલાર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન સીમિત માત્રામાં છે. તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા હજી એક ખૂબ ખર્ચાળ છે. સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે જે તેની કિંમતમાં વધારો કરે છે. ઊંચી કિંમત અને ઓછી કાર્યક્ષમતા હોવા છતાં ઘણા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રયોજનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટર જેવા અવકાશીય સાધનોમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે સોલાર સેલનો ઉપયોગ થાય છે. અંતરિયાળ વિસ્તારમાં રેડિયો, વાયરલેસ અને ટ્રાન્સમિશન, ટીવી, રિલે સ્ટેશન માટે સોલાર સેલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર, ઘણા રમકડાઓમાં તમે સોલાર સેલનો ઉપયોગ જે છે એ જોયો હશે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ ઢળતી છત પર સોલાર સેલ પેનલને લગાડવામાં આવે જેથી તેના પર વધુ ને વધુ સૌર ઉર્જા આપાત થાય. અને જો કે સોલાર સેલની ઊંચી કિંમતના કારણે તેનો વપરાશ જે છે ઘરેલુ હજી પણ ઓછો છે એ વધુ એક માહિતી છે. સાથોસાથ તમારી પાસે સમગ્ર વિડીયોની અંદર જે વાત કરવામાં આવી છે સોલર કુકર અને સોલાર એનર્જીની, તો તેને સંલગ્ન જે વિડીયોઝ જે છે એ તમે ખાસ જોવાનું ન ચૂકશો અને તમારી માહિતી જે છે વધુ ને વધુ સુદૃઢ કરશો. અહીંયા તમારી પાસે પ્રશ્નો જે છે ખાલી એક અહીંયા આ પ્રશ્ન આપ્યો છે જેમાં તમારે તુલના કરવાની છે અને અહીંયા તમારે એક તમારો જવાબ જે છે એ વિચારવાનો છે કે તમે શું કરશો જો ભૂતકાળની રીતે જીવવાનું થાય અને વર્તમાનમાં જીવવાનું થાય તો તમારી પાસે શું વિકલ્પ હશે.